જય માતાજી. મિત્રો, લોકો કહે છે કે મર્યા પછી ઘણા લોકો સ્વર્ગમાં જાય, ઘણા નરકમાં જાય, પણ અમારા માટે તો અને આ દુનિયાના બધા લોકો માટે જીવતા જ સ્વર્ગ જ છે. હાથે લઈને ખાઈ શકો છો અને અમારા જે સ્ટુડિયોમાં ચકલીઓ પણ રહે છે, કબૂતર બહુ રહે છે, મકાનની અંદર પંખી ઘર કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને બહુ સારું છે. એટલે જીવતા સ્વર્ગ જ કહેવાય. બધા કોમેન્ટ કરજો. અને માણસનો અવતાર મળ્યો જીવનમાં એટલે બહુ સારું કરવા કુદરતે મેલ્યા. આપણે કુદરતના મેલેલા જ છીએ, એટલે કુદરતે આપણને બહુ સારું કરવા મેલ્યા છે. એટલે સારું થાય તો બરાબર, પણ ખોટું તો કોઈનું કરવું નહીં. રોહિતને હાલ ગાવાનું ચાલુ છે, નવું ગીત આવે છે અને ટૂંક સમયની અંદર મને પૂરો વિશ્વાસ છે કે આખા બોલિવૂડમાં, આખા ભારતમાં રોહિતના ગીતો વાગશે. તો બધાને જય માતાજી. વિના ઠાકોરની ચેનલ છે, સબસ્ક્રાઈબર કરી દેજો. બધા ખુશ રહો. તો ખાલી આટલો વિડીયો સરગ જોવું હોય તો આપણે જીવનમાં જ સરગ છે. સારી જગ્યાએ તીર્થ કરવા જઈએ, સારી જગ્યાએ ફરીએ. જુઓ, ચકલીઓ અંદર જ છે બધી, દેખાઈ રહી છે તમને. અને કોકનું પૂન કરીએ, કોઈને ખવડાવીએ અને બસ મસ્ત એક પંખી ઘરનું કોમ ચાલુ છે. બહુ મોટું, બહુ મસ્ત આયોજન કર્યું છે. એટલે ઘણા લોકોના બર્થડે માટેના પણ ફોન આવતા હોય છે, બર્થડે ગવરાવવા માટે. તો 97-7-15-6-23 એ નંબર છે બર્થડે ગવરાવવા માટે અર્જુનભાઈનો. એની તો આગળ વાત કરેલી જ છે કે જે બર્થડેના પૈસા આવે એમનું ચબૂતરાનું બહુ મોટું કામ છે, 7-8 લાખના ખર્ચાનું. બધાને જય માતાજી, જય ખતમા, જય જહુમાન. રમેલ માટેનું બહુ મસ્ત સોંગ રોહિતનું આવે છે. અને આમ તો આવું બધું કહેવાય નહીં, પણ કહેવું પડે છે કે રોમનું ગીત બનાવ્યું એટલે 25-30 હજાર થયું છે. કદાચ બે વફાનું બનાવ્યું તો 2-3 લાખ થઈ જોત. એટલે થોડા લોકો ધાર્મિકમાં ઓછા છે, પણ એ જોજો, ગીત બહુ મસ્ત છે. રોહિતે હિન્દી ગીત ગાયું છે પહેલીવાર રામનું, બહુ મજા આવશે. બધાને જય માતાજી, જય ખતમા. બધા ખુશ રહો.